ધોરણ ચાર પર્યાવરણ એમાં છે પાંચ છ રિયાની મુસાફરી તો અહીંયા આપેલું છે રિયાની મુસાફરી પાઠનું નામ છે તે શેના આધારે મુસાફરી કરે છે આપણે મોટા ભાગે સાઈકલ છે સ્કૂટર છે બાઈક રિક્ષા બસ ટ્રક એવા બધા મુસાફરી કરીએ છીએ રિયા અને તેની સખી છે જિયા ખૂબ જ ઉત્સાહ છે એ લોકોનો ઉત્સાહ છે શહેરમાં જવા માટે તો કે ટ્રેનની મુસાફરી કરવા માટે તો કે તેઓ ટ્રેનની મુસાફરીથી વાપી જવાના હતા વેકેશન હોવાથી રિયા તેના મામાના ઘરે જતી હતી અને જીયા કુટુંબ સાથે દમણ ફરવા જવાની હતી બંને કુટુંબને સાથે નક્કી જ જવાનું નક્કી કર્યું રીણાના પિતા બંને કુટુંબ માટે પંદર દિવસ પહેલા જ રેલવેની ટિકિટનું બુકિંગ કરાવી આવ્યા હતા હતા તેમની માત્ર દિવસ બાકી ત્યાં જીયા ખૂબ જ બીમાર થઈ ડોક્ટરે તેને આરામ કરવા કહ્યું હતું તેથી જીયાના કુટુંબે તેમની ટિકિટ રદ કરાવી પડી જીયા કુટુંબ સાથે દમણ ફરવા જતી હતી

તેના કેટલાક આયોજન કર્યા હતા પણ જિયાનું જવાનું બંધ રહેતા રિયા નિરાશ થઈ ગઈ હતી જિયાએ કહ્યું મને એક યુક્તિ છે તેણે રિયાને કહ્યું તું નિરાશ ના થઈશ તું તારી મુસાફરી વિશે બધું એક ડાયરીમાં લખજે અને મોબાઈલમાં ફોટા અને વિડીયો પણ લેજે તું જ્યારે પાછી આવીશ ત્યારે હું તારી ડાયરી વાંચીશ તથા ફોટા અને વિડીયો પણ જોઈશ રિયા એક નોટબુક અને પેન શોધી તેના ઠેલામાં મૂકી વિચારો અને લખો તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે તો આપણે બધાએ કીધું પ્રમાણે કે સાયકલ સ્કૂટર રિક્ષા બસ કાર રેલગાડી ડી બળદગાડી વગેરેમાં આપણે મુસાફરી કરી હોય છે બીમાર અવસ્થામાં જીયાએ મુસાફરી કરી હોત તો શું મુશ્કેલી પડત તો કે જીયા બીમાર હતી એને કારણે જો મુશ્કેલી એને કારણે જો એને મુસાફરી કરી હોત તેની બીમારી વધી જત જીયા તે તેમજ તેની સાથેના તમામ લોકો હેરાન પરેશાન થઈ જત મોટા સ્ટેશને ઉતરી જઈ નજીકની હોસ્પિટલમાં એને દાખલ થવું પડે અથવા તો કદાચ એનો પ્રવાસ અધરું છોડીને પણ એને પાછું ઘરે આવવું પડશે હવે અહીંયા આપેલું છે રિયાળી ડાયરી અઠાવીસ મે તારીખ આપેલો છે સમય પણ આપેલ છે વીસ ને પંચાવન તો ચિત્રમાં તમને દેખાય છે પ્લેટફોર્મનું ચિત્ર છે આજ અવરજવર જવર ચાલુ છે આજે પૂનમનો દિવસ હતો અમે સાંજનું ભોજન કરીને રિક્ષામાં બેસી ગાંધીધામ રેલવે સ્ટેશને પહોંચ્યા થોડીક વારમાં ટ્રેન પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી અમે જોયું તો ટ્રેનમાં મુસાફરો બેઠેલા હતા સાંજે ટ્રેન સાંજના સાત પચાસ કલાકે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજથી ચાલી હતી એટલે કે ભૂજથી ટ્રેન ઉપડી હતી અને અમારી ટ્રેનનું નામ કચ્છ એક્સપ્રેસ હતું જ્યારે અમે અમારા ડબ્બા પાસે ગયા ત્યારે ખૂબ જ મૂંઝવણ હતી એક જ દરવાજે જેથી મુસાફરો ઉતરતા હતા અને બીજા પોતાનો સામાન અંદર મૂકીને ચડતા હતા થોડું ધક્કા મૂકીએ જેવું જણાતા પપ્પાએ કહ્યું ટ્રેન અહીં પંદર વીસ મિનિટ ઊભી રહેશે એટલે આપણે શાંતિથી ચડીએ ઉતાવળ કરશો નહીં ટ્રેન ગમે તેટલી વાર ઊભી રહેવાની હોય પ્લેટફોર્મ પર પણ જે ઉતારવાવાળા પણ એટલા ફટાફટ ઉતરે અને ચડવાવાળાને પણ એટલી ઉતાવળે એટલે કે બંનેને ઉતાવળ એમાં કોઈનું કંઈ પડી જતું હોય છે કોઈનું બાળક પડી જાય પોતે લપસી જાય એવું બનતું હોય છે અહીંયા રિયાના પપ્પાએ કીધું કે ટ્રેન પંદર વીસ મિનિટ ઊભી રહેવાની છે એટલે આપણે શાંતિથી ચડવાનું છે ઉતાવળ કરવાની નથી અમે અમારા ડબ્બામાં આવી અમારી બેઠક શોધી સામાન યોગ્ય જગ્યાએ ગોઠવીને બેઠા સમય થતાં ટ્રેન ઉપડી ત્યાં સુધીમાં મોટાભાગના મુસાફરો પોતાની બેઠક શોધીને બેઠા મને અને મમ્મીને બારી પાસે બેઠક મળી હતી પપ્પા અને હિમાક્ષની વચ્ચેની બેઠક મળી હતી અમારી સાથે બીજું એક કુટુંબ પણ ડબ્બામાં હતું તે આગળના રેલવે તે આગળના સ્ટેશનથી બેઠા હોય તેવું લાગ્યું તેમની સાથે અમારી ઉંમરના બે બાળકો પણ હતા તેમણે બે બેઠક ઉપરની અને બે બેઠક બાજુમાં ઉપર નીચે મળી રિઝર્વેશન કરીએ એટલે આપણને ગમે ત્યાં બેઠક મળે છે હવે રિયરી મુસાફરીમાં આપણે આગળ જોઈએ તમને ચિત્ર દેખાય છે તો ટ્રેનનું છે અંદર બેઠેલા ટ્રેનનું ચિત્ર છે ટિકિટ ચેક કરાવે છે ટિકિટ ચેક કરે છે સામાન ઉપર મૂકેલો છે તો કે થોડા સમય પછી ટિકિટ તપાસવા ટિકિટ ચેક કરાવ્યા તેમણે અમારી ટિકિટ ચકાસીને ખાતરી કરી કે અમે અમારી યોગ્ય બેઠક પર બેઠા છીએ કે નહીં રિયાના પપ્પાએ ટ્રેનના ડબ્બામાં શાંતિથી ચડવાનું કેમ કહ્યું હશે તો ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર આવે છે ત્યારે ટ્રેનના ડબ્બાઓના દરવાજેથી લોકો ચડતા અને ઉતરતા હોય છે તેઓ ખૂબ જ ધક્કામુક્કી કરતા હોય છે ટ્રેન આ સ્ટેશન પર પંદર વીસ મિનિટ ઊભી રહેવાની હતી એવું એના પપ્પાને ખબર હતી તેથી પપ્પાએ કીધું કે ધક્કામુક્કીમાં ન ચડતા શાંતિથી ચડવાનું તમે મુસાફરી વખતે ટિકિટ તપાસનારને કેવી રીતે ઓળખશો તો કે આપણે જ્યારે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ ત્યારે જે ટિકિટ ચપાસવા માટે ટિકિટ ચેકર હોય છે તેઓ કાળા રંગનો કોટ સફેદ પેન્ટ અને માથા ઉપર ખાસ પ્રકારની ટોપી પહેરે છે ચિત્રમાં તમને દેખાય છે અને ડબ્બાના દરેક મુસાફર પાસેથી ટિકિટ માગીને એને ચેક કરે છે ટિકિટ વગર જે લોકો મુસાફરી કરે છે એની પાસેથી તેઓ દંડ વસૂલે છે આમ ટિકિટ ગણવેશ અને તેમની માટે રેલવે પરથી આપણે તેમને ઓળખી શકીએ છીએ અહીંયા આપેલું છે સમય કે બાવીસ ને પંદર સમય બતાવે છે દસ ને પંદર એટલે કે બાવીસ ને પંદર થઈ છે અને સ્ટેશનનું નામ આપેલું છે અમારી ટ્રેન એકાદ કલાક ચાલી હતી ત્યાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી મેં બારીમાંથી જોયું તો ત્યાં સામખ્યાળી જંક્શન લખેલું હતું મેં પપ્પાને પૂછ્યું આ સ્ટેશનના નામની પાછળ જંકશન કેમ લખેલું છે પપ્પાએ મને સમજાવ્યું કે જે રેલવે સ્ટેશનની આગળ જવા માટે બે કે તેથી વધારે રેલવે માર્ગ છૂટા પાડતા હોય તેવા રેલવે સ્ટેશનની જંક્શન કહેવાય છે આ સ્ટેશનથી બે માર્ગ છૂટા પડે છે આપણી ટ્રેન જે માર્ગ પર જવાની છે તે અમદાવાદ તરફનો માર્ગ અને બીજો માર્ગ પાલનપુર તરફ જશે બે ત્રણ મિનિટ પછી ટ્રેન ઉપડી આગળ બે માર્ગ છૂટા પડતા હતા તે પપ્પાએ મને બારીમાંથી બતાવ્યું ત્યાંથી અમારી ટ્રેન થોડી આગળ નીકળી મારી નજર બારી બાર જ હતી પૂનમના ચંદ્રમાના પ્રકાશમાં ખુલ્લા મેદાનમાં સફેદ ચાદર પાથરી હોય તેવું દૂર સુધી દેખાતું હતું પપ્પાએ મને કહ્યું કે આ કચ્છનું નાનું રણ છે અને જે સફેદ ચાદર જેવું દેખાય છે જો તમને ચિત્રમાં દેખાશે કચ્છનું રણ જેની ઉપર એવું લાગે ચંદ્રનો પ્રકાશ પડે તો આપણને એવું લાગે કે સફેદ ચાદર પાથરી છે તે કારણે દેખાય છે જમીન ઉપર જામેલા મીઠાનો થર છે એટલે કે આ વિસ્તારમાં અગરિયાઓ મીઠાના અગર બનાવી મીઠું પકવે છે ત્યાં તો મીઠાના મોટા મોટા ઝગલા પણ જોવા મળ્યા ટ્રેન ઝડપથી આગળ ચાલતી હતી થોડેક દૂર ચંદ્રમાના આછા પ્રકાશમાં પુલ જેવું દેખાતું હતું તેના પરથી વાહનોની લાઇટો દેખાતી હતી અમારી ટ્રેન તે સમયે પુલ પરથી પસાર થઈ રહી હતી બે પપ્પાને પૂછ્યું કે આ કયો પુલ છે તેમણે મને કહ્યું આ સૂરજબારી પુલ છે જેને કચ્છનું પ્રવેશ દ્વાર પણ કહે છે તમને ચિત્રમાં દેખાય છે એક પુલ દેખાય છે જેને નામ છે સુરજબારી પુલ જે છે કચ્છનું પ્રવેશ દ્વાર છે તેમણે તે પણ કહ્યું કે જ્યારે આ પુલ ન હતો ત્યારે અમદાવાદ જતી બધી ટ્રેનો પાલનપુર થઈને અમદાવાદ જતી જેમાં ખૂબ જ સમય જતો હતો મેં તરત જ પપ્પાને પૂછ્યું આગળ આપણે જે બે રેલમાર્ગ જુદા પડતા હતા તેમાં પાલનપુર તરફનો માર્ગ હતો ત્યાંથી જ નહીં તો પપ્પાએ કહ્યું હા ત્યાંથી ટ્રેન જતી હતી રાત્રિના અગિયાર વાગ્યા એટલે પપ્પાએ સુઈ જવા કહ્યું મમ્મીએ અમને અમારી બેઠક પર ચાદર પાથરી આપી ડબ્બામાં બીજા મુસાફરો પણ ઉગવા ઉગવાની તૈયારી કરતા હતા ટ્રેનમાં ટોયલેટની સગવડ પણ હતી હું મમ્મી સાથે ટોયલેટ જઈ આવી અને સૂઈ ગઈ તમે ક્યારેય ટ્રેનની મુસાફરી કરી છે જો હા તો ક્યાં સુધી તો કે મોટે ભાગે આપણે અમુક લોકો આ મારી વાત કરું તો મારું જે કુટુંબ રહે છે તે અમદાવાદ રહે છે તો મેં અમદાવાદ સુધીની મુસાફરી કરી છે ઘણાનું કુટુંબ સુરત રહેતું હોય તે લોકો સુરત સુધીની મુસાફરી કરે તો રસ્તામાં પુલ આવે નદી આવે પુલ આવે તો એ રીતનું આવતું હોય છે ટ્રેનમાં કઈ કઈ સગવડો હોય છે તો ટ્રેનમાં બધી આમ તો જોવા જઈએ તો ઘણી બધી સગવડો હોય છે એમાં જો કોમન ડબ્બા હોય છે એસી કોચ હોય છે પછી એની અંદર બેઠક વ્યવસ્થા ટોયલેટ વોશ બેસિંગ પંખા લાઇટો પછી શટરવાળી બારી હોય છે પછી એસી કોચ હોય તો સુવાની વ્યવસ્થા હોય છે ઓડવા પાથરવાની વ્યવસ્થા આપે છે તમને ભોજન નાસ્તાની પણ વ્યવસ્થા આપે છે અમુક જે ટ્રેન છે શતાબ્દી છે મોટી 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 જે ટ્રેનો હોય છે શતાબ્દી છે બરાબર ગરીબ રથ છે પછી ડુરોન્ટો છે આવી બધી ટ્રેનોમાં ડબલ ડેકર છે આવી બધી ટ્રેનોમાં ભોજનની નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે એસી કોચ હોય છે આખી અમુક ટ્રેન આખી એસી કોચ હોય છે એની અંદર એસીની વ્યવસ્થા હોય છે પછી વાંચન માટે પુસ્તકો મૂકેલા હોય છે એનું સ્ટેન્ડ હોય છે અલગ અલગ સામાયિકો હોય છે ઘણી બધી વ્યવસ્થા હોય છે પછી મુસાફરો માટે સેકન્ડ એસી ફર્સ્ટ એસી એવી રીતની બેઠકો હોય છે વધુ સારી બેઠક હોય છે ગીસતા ઓછી હોય છે એમાં આપણે શાંતિથી બેસી શકીએ છીએ રિઝર્વેશન કરાવેલું હોય તો આપણી આપણી ટિકિટો છે બેસવાની જગ્યાએ તે આમ ફિક્સ હોય છે કે આ જગ્યાએ આપણે બેસવાનું છે આપણે ટિકિટ બતાવીએ એટલે આપણી જગ્યાએ આપણી ફિક્સ થઈ ગયેલી હોય છે ને કોમન ડબ્બા હોય છે એટલે કે જનરલ ડબ્બાઓ હોય છે એમાં મોટેભાગે બધા જ હોય છે એમાં આપણી જગ્યા ફિક્સ હોતી નથી એમાં ઘણી વખત આપણે ઊભા ઊભા પણ મુસાફરી કરવી પડે છે